એટ ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ અહિયાં ઈ જી એ ટી એટ અને એ ટી એટ ઓકે આઠ મિત્રો બધા સફરજન ખાઈ ગયા તો અહીંયા 8 છે ઈ જી એ ટી એટ એ આઠ એવું સંખ્યા બતાવે છે જ્યારે આ એ ટી એટ જે છે એ ઈટ નું ભૂતકાળનું રૂપ છે ઈ એ ટી ઈટ જે છે એનું ભૂતકાળનું રૂપ છે એટ એટલે ઈટ એટલે ખાવ અને એટ એટલે ખાધું

સમજાય છે ઓકે તો આ સાંભળું આ હિયર H E A R એટલે સાંભળું અને H E R E હિયર એટલે અહીંયા થશે ત્યારબાદ નવમું છે ધીસ ઇઝ એ સ્ટ્રોંગ નોટ સ્ટ્રોંગ એટલે સખત અને નોટ એટલે ગાંઠ સ્ટ્રોંગ એટલે સખત અને નોટ એટલે ગાંઠ બરાબર છે તો અહીં આગળ જે છે આ નોટ એટલે કે જે ગાંઠ છે એ ખૂબ જ સખત છે એવું કહેવું છે ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ આ સખત ગાંઠ છે આઈ કે નોટ અનટાય ઇટ અનટાય એટલે છોડવું હું તેને છોડી શકતો નથી જો અહીંયા આગળ આ નોટ કે એ નોટ નોટ એટલે ગાંઠ અને આ નોટ એટલે આ બે સમાન ઉચ્ચાર થાય છે નોટ કે એ નોટ નોટ એટલે ગાંઠ અને એ નોટ નોટ એટલે નકારાના અર્થમાં વપરાય છે ઓકે

મિતાલી ઇ સ્ટિલ વીક ઇન હર સ્ટડી મિતાલી હજુ પણ તેની જે અભ્યાસ છે એમાં વીક એટલે નબળી છે તો અહીંયા જુઓ ડબલ્યુ ડબલ ઇ કે વીક અને આ ડબલ્યુ ઇ એ કે વીક આ બંનેના ઉચ્ચાર સમાન થાય છે પરંતુ આ ડબલ્યુ ડબલ ઈ કે વીક એટલે અઠવાડિયું થશે અને ડબલ્યુ ઇ એ કે વીક એટલે નબળું ઓકે અભ્યાસમાં નબળી છે એવું થશે ઓકે તો આ રીતના જે સમાન ઉચ્ચારવાળા જે શબ્દો હતા એના

લીટી શબ્દોનો અર્થ સમજીશું અને જો ખોટું વાક્ય હશે તો સુધારીને લખીશું પહેલું છે મોહન ઇઝ વેરી વીક ઇન હિ સ્ટડીઝ એટલે વીક એટલે નબળો તો મોહન કેવો છે એની સ્ટડીઝમાં વીક એટલે નબળો છે એટલે એ વાક્ય ટ્રુ છે એટલે આપણે સાચું અહીંયા લખી દીધું બીજું છે આઈ એમ મિસ્ટર નાયર તો અહીંયા અહીંયા આગળ જુઓ ઈ વાય ઈ આઈ નો અર્થ થશે આંખ તો આખ અહીંયા આગળ આવશે ને એટલે આ આ સેન્ટેન્સ કેવું છે ફોલ્સ ખોટું છે એટલે આપણે અહીંયા ખોટું લખી દીધું છે ફોલ્સ હવે આ આઈ નહીં આવે એની જગ્યાએ કયું આવશે આઈ ઓકે આઈ એમ મિસ્ટર નાયર તો આ રીતના થશે એટલે હું શ્રીમાન નાયર છું ઓકે બીજું જોઈએ વી શો ધ શી એટ વિરાવલ લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે અમે વિરાવલમાં શી એટલે સમુદ્ર જોયો તો આ વાક્ય ટ્રુ છે સાચું છે ચોથું માય હેન્ડસ આર વીક મારા હાથ વીક અહીંયા જો આ વીક આલું છે ને ડબલ્યુ ડબલ્યુ કે વી એટલે અઠવાડિયું થશે બરાબર વી એટલે અઠવાડિયું થશે આ સેન્ટેન્સ ખોટું છે એટલે આપણે અહીંયા ફોલ્સ લખ્યું હવે સાચું વાક્ય શું થશે માય હેન્ડ્સ આર વીક ડબલ્યુ ઇ એ કે વી એટલે નબળા ઓકે અથવા તો અશક્ત મારા હાથ નબળા છે અથવા અશક્ત છે પાંચમું સી યુ અગેઇન હર્ષ બાય બાય આવજો હર્ષ

તો એ વાક્ય કયું છે ટ્રુ છે સમય દર્શાવે છે એટલા માટે આ વાક્ય કેવું છે ફોલ્સ છે જ્યારે એના માટે શું આવશે એક્ અવર અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ સવારમાં અમારો જે નાસ્તો હતો એ તૈયાર

h e r e હિયર એટલે અહીંયા થશે we were here in the garden last week ગયા અઠવાડિયે અમે આ અહીં બગીચામાં હતા ઓકે હિયર એટલે અહીંયા અને આ આ હિયર એટલે સાંભળું થશે 10 મો છે ધ નોટ ઓફ ધ રોપ ઇ સ્ટ્રોંગ નોટ એટલે જે જે ગાંઠ છે રોપ એટલે દોરડું જે દોડાની જે ગાંઠ છે ખૂબ જ સખત છે સ્ટ્રોંગ છે કટ ઇટ તેને કાપી નાખો આ લાગ્યું છે ટ્રુ સાચું છે